समाचार अत्यारे प्राप्त थई रह्या छे, जे रीते समाचार मळी रह्या छे, वडोदराना अधिकारीए गजबनो जवाब आप्यो छे, ते मुद्दे अत्यारे जे सामे आवी रह्यो छे, ऑफिसमां गैरहाजर रहेवા મામલે જે હાસ્યાસ્પદ જવાબ આપ્યો, વારંવાર ઓફિસમાં ગેરહાજર રહેતા કારણ દર્શક નોટિસ મળી તેનો જે જવાબ સામે આવ્યો છે તે અત્યારે ચર્ચાનો મુદ્દો બન્યો છે. અધિકારીએ પોતાને કલ્કી અવતાર ગણાવ્યા છે, ભગવાન વિષ્ણુનો દસમો અવતાર પોતાને ગણાવી કલ્કી અવતાર કહ્યા. તુર્યાતીય અવસ્થામાં રહીને સાધના કરતા હોવાની વાત સામે આવી છે, પોતાને કલ્કી અવતાર ગણાવ્યા છે. ચેતનાના કામ તેઓ ઓફિસમાં બેસીને ના કરી શકે તેથી તેઓ ઓફિસમાં નથી બેસતા, તેવું કારણ તેમણે જે નોટિસ આપવામાં આવી. અધિકારી રમેશ ચંદ્ર છે ફેફરે, તેમણે આવો હાસ્યાસ્પદ એક જવાબ આપ્યો છે. એક અધિકારી લેવલના જે વ્યક્તિ છે, અધિક્ષક ઇજનેર તરીકે જે ફરજ બજાવે છે, સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સીમાં તેઓ ફરજ બજાવે છે, ઓફિસમાં ગેરહાજર મામલે જયારે ઉચ્ચ અધિકારીએ જવાબ આપ્યો ત્યારે પોતાને કલ્કી અવતાર ગણાવ્યા અને કહ્યું કે અમુક ચેતનાના જે કામો હોય છે તે ઓફિસમાં તેઓ ન કરી શકે, તેના માટે તેઓ આ રીતે મોડું કરે છે અને ઓફિસમાં હાજર નથી રહેતા. તો આ જે જવાબ છે, હાસ્યાસ્પદ જવાબ તેમનો અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. પોતાને વિષ્ણુના દસમા અવતાર કલ્કી અવતાર તરીકે ગણાવ્યા, અવસ્થામાં રહીને તેઓ ચેતના ને જાગૃત કરવાના અને એવા કાર્યો કરે છે તેવું કહ્યું તેમણે નિવેદનમાં, અને તેને લઈને અત્યારે આ જવાબ છે તે ચર્ચાનો વિષય બન્યો છે. ઓફિસમાં તેઓ નથી બેસતા કારણ કે તેઓ જે ચેતનાના કામ કરે છે, ધ્યાન કરે છે, તે ઓફિસમાં ના કરી શકે, તેઓ કલ્કી અવતાર છે અને આ માટે તેઓ ઓફિસમાં પ્રિયાતીય અવસ્થામાં રહીને સાધના તેઓ ઓફિસમાં બેસીને ન કરી શકે. આ તેમણે લીગલ નોટિસનો જે જવાબ આપ્યો છે તેમાં તેમણે આવા જવાબ, આવો નિવેદન તેમણે પોતાનું રજૂ કર્યું છે. માટે તેઓ ઓફિસમાં હાજર નથી રહેતા, ઓફિસમાં બેસતા નથી. અધિકારી રમેશ ચંદ્ર ફેફરે ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં આ જવાબ આપ્યો છે. ઇજનેર તરીકે તેઓ ફરજ બજાવે છે, અધિક્ષક ઇજનેર તરીકે રમેશ ચંદ્ર ફેફરે સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સીમાં ફરજ બજાવતા રમેશ ચંદ્રનો આ જવાબ. માનુ ચાવડા અમારા સંવાદદાતા આપી રહ્યા છે જવાબ આ મુદ્દે. માનુ, જે પ્રકારે આ જે નિવેદન સામે આવ્યું છે લેખિતમાં એક અધિકારીનો આ રીતનો જવાબ, શું છે વધુ વિગતો? બંસી, નર્મદા પુનર્વસન વિભાગના અધિક્ષક ઇજનેર છે રમેશ ચંદ્ર ફેફર, અને એમને જે હાજર નથી રહેતા એવી જે નોટિસનો ખુલાસો માગ્યો હતો, એ ખુલાસો જે આપ્યો છે એના કારણે આખો વિષય છે ટોક ઓફ ધ ટાઉન બનેલો છે. કારણ કે કંઈક અલગ પ્રકારે એમને જે જવાબ આપ્યો છે એમની નોટિસનો, એના કારણે આખો વિવાદ અત્યારે આખી જે નર્મદા ભવનની ઓફિસ છે એની અંદર પણ ચર્ચાનો વિષય બન્યો છે. હું ખાસ કરીને આજે તમને બતાવું, આ જે રમેશ ચંદ્ર ફેફરની જે ઓફિસ છે અહીંયા છે એ વડોદરા ખાતેના નર્મદા ભવનમાં અહીંયા બેસે છે. એમની જે ચેમ્બર છે એમાં પણ હું આપને લઈ જઈશ, અને આજે ચેમ્બરમાં છે એમની ચેમ્બર એકદમ ખાલી છે, ઘણા સમયથી હાજર નથી રહેતા. આ રમેશ ચંદ્ર ફેફર અહીંયા બેસે છે અને એમની ખાસ કરીને એ લાંબા સમયથી ગેરહાજર છે એટલે વિભાગ દ્વારા એમને નોટિસ આપવામાં આવી હતી, અને આ નોબ છે રમેશ ચંદ્ર ફેફરે જે રીતે આપ્યો છે એમાં પોતે ભગવાનના કલ્કી અવતાર છે અને એના કારણે વિશ્વ કલ્યાણનું જે કામ કરવાનું છે એ ઓફિસમાં બેસીને થઈ શકે એવું નથી અને એના કારણે હું ગેરહાજર રહું છું, એટલે ખૂબ જ એક વિવાદાસ્પદ ચર્ચાસ્પદ કહેવાય એવો એમને આ વિભાગને જવાબ આપ્યો છે. આ વિભાગની કોપી છે એ સોશિયલ મીડિયામાં ફરતી થઈ છે અને એના કારણે આખો જે વિવાદ સર્જાયો છે. એમને જે એમના રેફરન્સ આપ્યા છે, વિશ્વમાં જે રીતે પર્યાવરણનો નાબૂદી થઈ રહી છે, ભગવાનના જુદા જુદા અવતારો છે, એ ભગવાને કેમ અવતાર લેવા પડે, આ તમામ બાબતો એમને નોટિસમાં લખી છે અને એના કારણે આખો વિવાદ સર્જાયો છે. પોતે ભગવાન કલ્કીના અવતાર છે અને વિશ્વ કલ્યાણ માટે થઈ અને હું ઓફિસમાં હાજર રહું તો વિશ્વ કલ્યાણનું કામ નથી થઈ શકે એમ, એટલા માટે હું હાજર નથી રહેતો, આવો જવાબ આપ્યો છે. એના કારણે આખી જે આ નોટિસ છે એ આ નોટિસમાં જે એમને વિચિત્ર પ્રકારનો જવાબ આપ્યો છે એના કારણે આખો વિવાદ સર્જાયો છે. ખાસ કરીને બંસી વાત કરું તો ઓફિસમાં અહીંયા જે કર્મચારીઓ છે એ એમનો ફોટો છે અથવા તો એમને પણ ઓળખતા નથી એવી પણ એક વિગત છે. તમામ કર્મચારીઓ છે એમને ઓળખી નથી શકતા કારણ કે ઓફિસમાં આવ્યા જ નથી, એટલે આખો આ વિવાદ છે. જે નોટિસ એમને રજૂ કરી છે એના કારણે વિવાદ સર્જાયો છે. બંસી જી, આભાર માનો આ સમગ્ર માહિતી બદલ. તો જે રીતે પોતાને કલ્કી અવતાર ગણાવતા અધિક્ષક ઇજનેરનો આ જે જવાબ છે ત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.